नमस्ते विद्यार्थी मित्रों, नियमन पत्र माटे 2013 ना कंपनी धारा ना परिशिष्ट आय मा जणावेल टेबलो मा टेबल F વિશેની 25 બાબતોનો અભ્યાસ આપણે આગળના વિડિયો લેક્ચરમાં કરી ગયા હતા. ત્યારબાદ આજના વિડિયોમાં પરિશિષ્ટ આય માં ટેબલ G અને H માં દર્શાવેલ વિગતો વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ટેબલ G કઈ કંપનીઓ માટે લાગુ પડે છે? તો જેના માટે કંપનીનું નામ દર્શાવેલું છે, બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની પાસે શેર મૂડી હોય, એટલે કે જે કંપનીની જવાબદારી બાહેધરી પૂરતી મર્યાદિત છે અને એ કંપની પોતાની નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે શેર મૂડી બહાર પાડી શકે છે, શેર વેચવા માટે બહાર પાડી શકે છે. તો આવી કંપનીઓએ નિયમન પત્રના પરિશિષ્ટ આઈ માં ટેબલ જી તૈયાર કરવું પડે છે. તો હવે વાત કરીએ કઈ કંપનીઓને બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોય એ કંપની તરીકે ઓળખાય છે. જે કંપનીના સભ્યોની જવાબદારી, તો એ સભ્ય એટલે કોણ? તો કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ જે શેર હોલ્ડર હોય છે એને કંપનીના સભ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમતની જે બાહેધરી આપેલ હોય તેના પૂરતી હોય તેવી કંપનીને બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોય આ કંપની તરીકે ઓળખાય છે. ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો, જે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત પૂરતી મર્યાદિત હોય તેવી કંપનીઓને ટેબલ જી તૈયાર કરવું પડે છે. તેમજ આ પ્રકારની કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે એટલે કે કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં કંપનીની નોંધણી કરાવતી વખતે સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. પરંતુ સંચાલક મંડળ આ સંખ્યામાં જરૂરિયાત મુજબ ઘટાડો પણ કરી શકે છે. એટલે કે જ્યારે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની પાસે શેર મૂડી હોય એ કંપનીએ ટેબલ જી તૈયાર કરેલું હોય, તો એ માટે કંપની રજિસ્ટ્રાર ઓફિસ પાસે એનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી? 100 હોવી જોઈએ. આ ઉપરાંત કંપનીના સંચાલક મંડળ દ્વારા આ સભ્ય સંખ્યામાં ઘટાડો પણ કરી શકાય છે, પણ જો જરૂરિયાત હોય તો જ સભ્ય સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ પ્રકારની કંપનીને એટલે કે ટેબલ જી ધરાવતી કંપનીને ઉપરની કલમ ઉપરાંત ટેબલ F ના જે આપણે 25 નિયમોનો અભ્યાસ કર્યો હતો એ નિયમો પણ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેબલ જી માં આપણે કુલ 3 બાબતો વિશેની માહિતી મેળવી, જેમાં પહેલી બાબત છે અર્થ, બીજી બાબત છે રજિસ્ટ્રેશન વખતે કંપનીના સભ્યોની સંખ્યા અને ત્રીજી બાબત છે ટેબલ F ના નિયમો પણ લાગુ પડે છે. તો આ ત્રણે ત્રણ માહિતીને ફરી એકવાર ધ્યાનથી જોઈએ. તો ટેબલ જી કઈ કંપનીઓ માટે તૈયાર કરવું પડે છે? તો બાહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની પાસે શેર મૂડી હોય આવી કંપનીઓએ ટેબલ જી તૈયાર કરવું પડે છે. અને જેનો અર્થ છે જે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમતની જે બાહેધરી આપેલી છે એના પૂરતી મર્યાદિત હોય, તો તેવી કંપનીને બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોય કંપની તરીકે ઓળખાય છે. આ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ. અને આ સંખ્યામાં સંચાલક મંડળ દ્વારા ઘટાડો પણ કરી શકાય છે. તેમજ આ બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની પાસે શેર મળી હોય આ કંપનીને ટેબલ જી ઉપરાંત ટેબલ એફ ના 25 નિયમો પણ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ટેબલ એચ વિશેની. કઈ કંપનીઓએ ટેબલ એચ તૈયાર કરવું પડે? તો જેના માટે જણાવે છે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય. અહીં વિદ્યાર્થી મિત્રો, ટેબલ જી માં જણાવેલ છે કે કંપની પાસે શેર મૂડી હોય એટલે કે કંપનીએ શેર વેચવા માટે બહાર પાડ્યા હોય, અને ટેબલ એચ માં જણાવેલું છે કંપનીએ શેર બહાર પાડ્યા ન હોય એટલે કે કંપની પાસે શેર મૂડી ન હોય. તો હવે આ પ્રમાણે ટેબલ એચ મુજબ કંપનીના અર્થનો અભ્યાસ કરીએ. જે કંપનીના સભ્યોની જવાબદારી, તો સભ્ય એટલે કોણ? કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ. સભ્યની જવાબદારી કંપની સમેટી લેવામાં આવે ત્યારે આવેદન પત્ર મુજબ કંપનીની મિલકતમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય
તેના પૂરતી જવાબદારી મર્યાદિત હોય તો તેવી કંપનીને બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય કંપની તરીકે ઓળખાય છે। ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદીને કંપનીના સભ્ય બને છે તો એ વ્યક્તિએ કંપનીના જેટલી પણ કિંમતના શેર ખરીદેલા છે કંપનીની એટલી જ કોઈ મિલકત ઉપર એ સભ્યની જવાબદારી નક્કી કરવામાં આવે છે અને એ બાબત કંપનીના આવેદન પત્રમાં દર્શાવવામાં આવે છે। અને આ પ્રમાણે જ્યારે કંપની બંધ કરવાની હોય, કંપની સમેટી લેવાની હોય તો એ સમયે સભ્યોની જવાબદારી કંપનીના આવેદન પત્રમાં જે પ્રમાણે દર્શાવેલી છે એ પ્રમાણે કંપની દ્વારા કબૂલવામાં આવે તો તેવી કંપનીઓને બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય કંપની તરીકે ઓળખાય છે। આ પ્રકારની કંપનીના નિયમન પત્રમાં એટલે કે ટેબલ એસ ધરાવતી કંપનીના નિયમન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે કે જેમાં કુલ 8 બાબતો દર્શાવેલી છે। આ 8 બાબતોને વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, તેમજ આ 8 બાબતોને આપણે ટેબલ એફ માં પણ સમજી ગયા છે તો ખાસ ધ્યાન આપજો। સૌપ્રથમ પહેલી બાબત કીધી છે, સામાન્ય સભા સિવાયની બધી જ સભા ખાસ હોય છે। તો સામાન્ય સભા એટલે કઈ સભા? તો ઇક્વિટી શેર હોલ્ડરોની સભા। જે વ્યક્તિઓએ કંપનીના ઇક્વિટી શેર ખરીદેલા છે આ ઇક્વિટી શેર હોલ્ડરોની કંપનીમાં જે સામાન્ય સભા યોજવામાં આવે છે એ સામાન્ય સભા સિવાયની દરેક સભા ખાસ સભા તરીકે ઓળખાય છે। ત્યારબાદ બીજી બાબત છે, કંપની રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ બીજા ટોપિકનો અભ્યાસ આપણે ટેબલ જી માં જે બીજા ટોપિકનો અભ્યાસ કર્યો હતો એમાં જોઈ ગયા, એટલે કે ટેબલ જી અને ટેબલ એચ મુજબ કંપનીનું રજિસ્ટ્રેશન જ્યારે કરાવવામાં આવે તો એ સમયે સભ્યની સંખ્યા કેટલી હોવી જોઈએ? 100 હોવી જોઈએ। તેમજ કંપનીના ધંધાની જરૂરિયાત મુજબ આ સંખ્યામાં ઘટાડો પણ કરી શકાય છે। ત્યારબાદ ત્રીજી બાબત છે, સામાન્ય સભા સંચાલન અંગેનો નિયમ, એટલે કે કંપનીમાં જે ઇક્વિટી શેર હોલ્ડરોની સભા યોજવામાં આવે છે એ સભાનું સંચાલન કઈ રીતે અને કોના દ્વારા કરવામાં આવશે એ બાબત અંગેનો નિયમ પણ ટેબલ એચ માં દર્શાવવામાં આવે છે। ત્યારબાદ ચોથી બાબત છે, સભા સ્થગિત કરવા અંગેનો નિયમ। તો સભા સ્થગિત એટલે શું? સભા મુલતવી રાખવાની, કોઈ કારણસર કંપનીની સભા સ્થગિત કરવામાં આવે, મુલતવી રાખવામાં આવે, રોકી દેવામાં આવે તો એ અંગેના નિયમો પણ કંપનીના ટેબલ એસ માં દર્શાવવામાં આવે છે। ત્યારબાદ છે પાંચમી બાબત, મતાધિકાર અંગેનો નિયમ, એટલે કે કંપનીની સભામાં મત આપવાનો અધિકાર કયા કયા સભ્યોને હોય છે તેમજ કઈ બાબતો અંગે કયા વ્યક્તિ કયા સભ્યો મત આપી શકશે એ અંગેનો નિયમ કંપનીની સભા કંપનીના નિયમન પત્રના ટેબલ એચ માં દર્શાવવામાં આવે છે। ત્યારબાદ છઠ્ઠી બાબત છે, સંચાલક મંડળ અને તેની સભા અંગેનું નિયમન। તો સંચાલક મંડળની સભાને કયા નામથી ઓળખાય છે? ખાસ સભા। જેવી રીતે સામાન્ય સભાને ઇક્વિટી શેર હોલ્ડરોની સભા કહેવાય છે એવી જ રીતે ખાસ સભાને સંચાલક મંડળની સભા તરીકે ઓળખાય છે અને આ સંચાલક મંડળની સભા અંગેના નિયમનો ટેબલ એચ માં દર્શાવવામાં આવેલા હોય છે। ત્યારબાદ છે સાતમી બાબત, મુખ્ય વહીવટી અધિકારી તેમજ મેનેજર કંપની સેક્રેટરી અંગેની નિમણૂક અને બરખાસ્ત કરવા અંગેના નિયમ, એટલે કે કંપનીમાં મુખ્ય વહીવટી અધિકારી કંપનીના મેનેજરો કે કંપનીના સેક્રેટરોની નિમણૂક ક્યારે કરવી, કઈ રીતે કરવી અને તેમની બરખાસ્ત એટલે કે એમને કંપનીમાંથી કઈ રીતે દૂર કરવા એ અંગેના નિયમો ટેબલ એચ માં દર્શાવવામાં આવેલા હોય છે। અને છેલ્લી બાબત છે સામાન્ય મહોર અંગેના નિયમન। તો સામાન્ય મહોર એટલે શું? તો જે બાબત વિશેનો અભ્યાસ આપણે ટેબલ એફ માં 25 બાબતોનો અભ્યાસ કર્યો એમાં જોઈ ગયા હતા કે કંપનીની સામાન્ય મહોર, કંપનીનો લોગો, કંપનીનો ચિહ્ન, કંપનીનો પ્રતીકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવો એ અંગેના નિયમનો કંપનીના નિયમન પત્રના ટેબલ એચ માં દર્શાવવામાં આવેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યો નિયમન પત્રના ટેબલ જી અને ટેબલ એચ વિશેનો। હવે આવતા વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું બાકી રહેલા બીજા બે છેલ્લા ટેબલ એટલે કે નિયમન પત્રના ટેબલ આઈ અને ટેબલ જે વિશેનો। હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો।